વડોદરા શહેરના અટલાદરા પોલીસ સ્ટેશન ખાતે પીનલ પટેલે નોંધાવેલી ફરિયાદ અનુસાર વર્ષ 2014માં તેની માતા ભવ્યતાબેને ભાવનગરના તળાજા ખાતે રહેતા કેતન પટેલ સાથે લગ્ન કર્યા હતા. અગાઉના પતિ સાથે છૂટાછેડા લેતા સમયે તેઓને રૂપિયા 3 લાખ રોકડ અને 30-35 તોલા સોનું આપ્યું હતું. જે રૂપિયા અને સોના બાબતે કેતન પટેલ અવારનવાર ભવ્યતાબેન સાથે ઝઘડો કરીને માર મારતો અને મારી નાખવાની ધમકી આપતો હતો. પતિના માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળી ભવ્યતાબેન તેની પીડા વિદેશમાં રહેતી તેમની દીકરીઓને ફોન પર જણાવતી હતી. કેતન સાથે લગ્ન થયા બાદ તેઓ જુદી જુદી જગ્યાએ રહેતા હતા, પરંતુ વર્ષ 2017થી વડોદરાના બિલગામ સ્થિત પરમ એવન્યુ ખાતે ફ્લેટમાં રહેતા હતા. કેતન પટેલ કોઈ કામ ધંધો કરતો ન હોવાથી અવારનવાર નાની નાની બાબતે ભવ્યતાબેન સાથે રૂપિયાની માંગણી કરીને ઝઘડો કરતો હતો. ત્યારે પતિના ત્રાસથી કંટાળી ભવ્યતાબેન છેલ્લા 2 મહિનાથી છૂટાછેડા લેવા માટે કોર્ટમાં કેસ કર્યો હતો, જેથી તેઓને રૂપિયા 5 લાખના 2 ચેક કેતન પટેલે આપ્યા અને રૂપિયા ન આપવા પડે તે માટે છૂટાછેડા બાબતે ઝઘડો કરે છે તેવું ફોન ઉપર વાતચીત કરતા સમયે ભવ્યતાબેને તેમની દીકરી કરિશ્માને જણાવ્યું હતું. ત્યારબાદ ગત તારીખ 28 મે 2024ના દિવસ બાદ તેમનો પુત્ર પીનલ અને દીકરીઓ તથા અન્ય સગાઓ ભવ્યતાબેનને સતત ફોન કરતા હતા, પરંતુ તેમના તરફથી કોઈ જવાબ મળતો ન હતો. જેથી ચિંતિત થઈ બારડોલી ખાતે રહેતા તેમના પુત્રએ અટલાદરા પીઆઈ MK ગુર્જરનો નંબર મેળવી તારીખ 31 મેના રોજ રાત્રે ફોન કરી કહ્યું હતું કે મારા મમ્મી ફોન નથી ઉપાડી રહ્યા, મારે પોલીસની જરૂર છે. જોકે પત્નીની હત્યા કર્યા બાદ હત્યારો પતિ કેતન પટેલ વડોદરાથી અમદાવાદ અને અમદાવાદથી દિલ્હી ફ્લાઇટમાં ફરાર થઈ ગયો હતો. દિલ્હી પહોંચ્યા બાદ તે ટ્રેન મારફતે વારાણસી અને ત્યાંથી ગોરખપુર થઈ નેપાળ પહોંચી ગયો હતો. તો બીજી તરફ હત્યારાને પકડવા પોલીસે સતત મોનિટરિંગ કર્યું હતું. તેવામાં હત્યારા કેતન પટેલે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કર્યું અને ક્રાઇમ બ્રાન્ચની ટીમને મહત્વની કડી મળી. કેતન પટેલ નેપાળથી લખનૌ પહોંચ્યો હોવાની ક્રાઇમ બ્રાન્ચને જાણ થતાં જ વડોદરાથી એક ટીમ લખનૌ રવાના કરવામાં આવી હતી, જ્યાંથી હત્યારા પતિ કેતન પટેલને ઝડપી લેવામાં આવ્યો હતો. આમ વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સોર્સ થકી મહત્વની કડી મળતા હત્યારો પતિ પોલીસ પકડમાં આવ્યો છે. આમાં ડીસીપી શ્રી યુવરાજસિંહ જાડેજા સાહેબ તથા એસીપી શ્રી રાઠોડ સાહેબ તથા સ્થાનિક પોલીસ સ્ટેશન અટલાદરા પોલીસ સ્ટેશનના માણસો અને અમારા ઝોનના ડીસીપી શ્રી સોની સાહેબ એમના સૂચના અને માર્ગદર્શન મુજબ આ આરોપીને લખનૌ ખાતેથી પકડી પાડવામાં આવેલ અને એની પૂછપરછ તથા ફરિયાદીની ફરિયાદ મુજબ તારીખ 28/5/2024ના રોજ આ જે આરોપી છે એણે આ બેનને મોત નિપજાવી અને નાસી ગયેલ. જે બાબતે 7/6/2024ના રોજ અટલાદરા પોલીસ સ્ટેશનમાં IPC કલમ 302, 506, 2, 100 અને કલમો મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આરોપીની